અને એમાં પણ ગુજરાતમાં જ્યારે આપણું સ્વર્ણિમ ઉજવણીનું વર્ષ આવ્યું એટલે સોનામાં સુગંધ ભરી અને એના પરિણામે જે વિવિધ કાર્યક્રમો એમાં સપ્તધારાનો કાર્યક્રમ એનાથી આપણને ઘણા બધા નાણાકીય લાભ પણ મળ્યા, જુદી જુદી પ્રવૃત્તિઓ કરવા માટે પ્રોત્સાહન મળ્યું, સપ્તધારા દ્વારા જે જુદી જુદી પ્રવૃત્તિઓ થઈ એનો પણ કોલેજને લાભ મળ્યો. માત્ર જ્ઞાન નહીં, માત્ર બુકિસ નોલેજ નહીં, પણ સાથે સાથે યોગ, વ્યાયામ, કલ્ચર, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ભારતીય સંસ્કૃતિ આ બધાના પરત્વે પણ ધ્યાન આકર્ષિત થયું. વિવિધ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને પ્રસ્તુત થવાનો લાભ મળ્યો. આ બહુ અગત્યની વાત બની. બીજી જે વાત મારા મિત્રએ કહી દીધી છે, મારા પોતાના ઘણા વિદ્યાર્થીઓ આજની તારીખમાં પણ એ લેક્ચરર છે, એ લોકો જ્યારે કહે કે સાહેબ અમે કેટલાક નાના ગામડામાં બેઠા છીએ અને અમારી પાસે, હમણાં જે કહ્યું એમ એની ચર્ચા નથી કરતો, પણ અધ્યાપકોની ઘટ હોવાના કારણે વિઝિટિંગ ફેકલ્ટી જે 7500 રૂપિયાની લાવવી પડે એની તુલનામાં જ્યારે એમને અમદાવાદની સારી કોલેજોના, પ્રતિષ્ઠિત કોલેજોના અધ્યાપકોના જ્ઞાનનો લાભ મળે, ત્યારે ફરીથી કહું છું કે HK ત્રિવેદી સાહેબનું લેક્ચર એટેન્ડ કરવા માટે આખા અમદાવાદના MS પંડિત સાહેબ લોમાં ભણાવતા હોય ત્યારે લોબીની અંદર અમે લોકો ઊભા રહેતા હતા બીજી કોલેજના અને સાંભળવા જતા હતા. એ પરિસ્થિતિનો લાભ આજે છેવાડાના વિદ્યાર્થીને પણ મળી શકે અને આ સરકારના પ્રયત્નોથી એ ખૂબ ખૂબ પ્રશંસનીય અને સરાહનીય છે. જ્ઞાન એ બીજું કશું જ નથી પણ માત્ર પાવર છે. આગામી સદી એનાથી જ આગળ આવવાની છે. અમદાવાદના મિલ માલિકોની મિલો ખલાસ થઈ ગઈ, જતી રહી, પેઢીઓ ખલાસ થઈ, પણ બિલ ગેટ્સ નોલેજના કારણે જ આગળ વધ્યો અને ભારતની આપણી જે 120 કરોડની જે જનતા છે, અમે ભણતા ત્યારે 70 કરોડની જનતા એ જવાબદારી એટલે કે લાયબિલિટી હતી, નોકરી મળશે કે કેમ એ બધા પ્રશ્નો હતા. આજે 120 કરોડની જનતા એ લાયબિલિટી નથી, એ આપણી એસેટ્સ બની ગઈ છે. અમારા કરતાં અમારા છોકરાઓ વધુ સારું કમાય છે માત્ર જ્ઞાનના કારણે. અને એટલે જ જ્ઞાનવર્ધક આવા તમામ પ્રયોગો કરવા બદલ હું ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરીને, માનનીય મુખ્યમંત્રીશ્રી અને એમના સાથેના મંત્રીશ્રીઓને અને આપણે સૌ સહભાગી બન્યા આ યજ્ઞમાં એના કારણે હું મારી જાતને પણ ધન્યવાદ આપું છું અને ખૂબ ખૂબ આભાર સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સાહેબ. પાઠક સાહેબ, 2 મિનિટ માટે આપ રિસ્પોન્સ આપશો. આદરણીય મંત્રીશ્રી, મંચસ્થ મહાનુભાવો અને સર્વે મિત્રો, સંધાન એક સરસ મજાનો શબ્દ છે અને સંધાનની જ્યારે આપણે વાત કરીએ છીએ તે વખતે જ્યાં સુધી જ્ઞાનનું કાર્યશક્તિ સાથે સંધાન ન થાય તો એ જ્ઞાનનું કોઈ કામ નથી. વિદ્યાર્થી તો માહિતી લઈને આપણી પાસે આવે છે, છતાં એ માહિતીને કાર્યાન્વિત કરવાનું સદભાગ્ય આપણને સૌને પ્રાપ્ત થયું છે. આપણે વર્ગખંડમાં એની પાસે રહેલી જે કંઈ માહિતી છે એનું ઉપયોજન કરી એ સંસારમાં સર્વશ્રેષ્ઠ સાબિત થાય તેવા પ્રયત્નો કરીએ છીએ, છતાં પણ ક્યાંક એક નાની સરખી કચાશ આપણને એમાં જોવા મળે છે કે ગમે તેટલું આપણે સંસ્થાના કાર્યક્ષેત્રમાં કામ કરીએ તો એક નાની સરખી મર્યાદા પણ આપણને જોવા મળે છે અને તેનું સંધાન જ્યારે સંધાન જેવા કાર્યક્રમ થાય ત્યારે સંધાય. બની શકે કે આપણો વિદ્યાર્થી આપણને સંપૂર્ણ માને, પણ જ્યારે સંધાન કાર્યક્રમ જુએ ત્યારે એને એમ લાગે કે મારા શિક્ષક કરતાં પણ આગળ કંઈક દુનિયા છે. એટલે આપણે આપણા વિદ્યાર્થીને આ જગતના સ્તરે, આ વિશ્વના સ્તરે એને ક્યાંક સહસંબંધિત કરવો હશે તો આવું એક સંધાન સાધવું પડશે. સંધાન એક એવો સરસ મજાનો કાર્યક્રમ કે જે આપણા વિદ્યાર્થીઓની આંખ ખોલશે, જગત તરફ એને મુખ કરાવશે, એ જગતને જોશે, જગતને પામશે અને વિશ્વસ્તરે પોતાની જાતને સાબિત કરવા માટે પ્રયત્ન કરશે. આ ભલે એક નાની સરખી ચિનગારી છે અને એ નાની સરખી ચિનગારી ટેકનોલોજીના માધ્યમથી આપણને સૌને પ્રાપ્ત થઈ છે અને એનાથી વિદ્યાર્થીઓ તો અભિવૃદ્ધ થશે પણ એનાથી સવિશેષ આપણે પણ અભિવૃદ્ધ થયા છીએ. એનું કારણ છે કે આપણને પણ ખબર પડે છે કે વિશ્વમાં હું માનું છું એટલું જ્ઞાન નથી, એનાથી પણ કંઈક આગળ છે. એટલે આપણે સમયના સમય સાથે અને સમયની સાથે તાજેતર એટલે અપડેટ થવા માટે પણ પ્રયત્નશીલ બનીએ છીએ.
એટલે ટેકનોલોજીના સહભાગી થવાનો આપણે પણ સૌ પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે સંધાન ફક્ત વિદ્યાર્થીઓનું નથી, આપણા સૌનું છે. અને એવા કાર્યક્રમ માટે સરકારશ્રીને ખૂબ ખૂબ અભિવાદન ઘટે કે એમણે આપણી સમક્ષ આવો સરસ મજાનો કાર્યક્રમ મૂક્યો છે. એ આ જગતના તમામને, નાના બાળકથી માંડીને આપણા સૌ સુધી, આ વૃદ્ધ સુધી પહોંચશે અને એનું એક એવું સરસ મજાનું સંધાન થશે કે આપણને એક સમરસ સમાજ પ્રાપ્ત થશે. આપનો ખૂબ ખૂબ આભાર. સંધાનને ખૂબ 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 શુભેચ્છાઓ અને ભવિષ્યમાં પણ આપણને સંધાનના ઉત્તમ કાર્યક્રમ મળતા રહેશે તેવી આશા સાથે થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સાહેબ. મેં આગળ કહ્યું એમ યુનિવર્સિટીના પણ કેટલાક પ્રતિનિધિઓ આજે આપણી સાથે છે. તો આપણી એક હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીના એક પ્રતિનિધિનો પ્રતિભાવ લઈએ આપણે. ડૉક્ટર શ્રેયસ ભટ્ટ જેઓ નોર્થ ગુજરાત યુનિવર્સિટી વતી આવ્યા છે આજે, તો બે મિનિટ માટે આપ કંઈ કહેશો ભટ્ટ સાહેબ? વેરી ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ઓનરેબલ મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર એજ્યુકેશન શ્રીમતી વસુબેન ત્રિવેદી, હલો, રિસ્પેક્ટેડ કમિશનર ઓફ હાયર એજ્યુકેશન શ્રી જયંતી રવિ, રિસ્પેક્ટેડ ડિગ્નિટરીઝ ઓન ધી ડાયસ ઓફ ધી ડાયસ એન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ, I feel very proud. That's it? Okay. Ma'am, I think you can have maybe Dhandukia ji or somebody and keep changing it so we can. Ajna je apne baisag nu ane sandhan ni je aa shaikshanik satra ma shuruat kari rahya chhe ena shubh prasange apni vachche upasthit apna mannya rajya kakshana mantri shri minister of state shrimati Vasuben Trivedi madam ane apni samagra aa sandhan na prayaso mate je ek aadhar stham jevu સુંદર કામ કરી રહ્યા છે એવા ટીપી સિંઘ સાહેબ અને ધી એન્ટાયર ટીમ હાયર એજ્યુકેશન THE એવું કહીએ તો કદાચ ખોટું નથી, જે રીતે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ચિંતન શિબિરમાં કહેતા હોય છે કે ધીસ ઇઝ ટીમ ગુજરાત, એ રીતે હું માનું છું કે આ બધી જે પહેલ, નાની હોય કે મોટી પહેલ, જે આપણે બધા કરી રહ્યા છે એમાં આઈ થિંક ઈચ વન ઓફ યુ ઇઝ પ્લેઇંગ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. અને આજે આ શુભ અવસર પર બધાને સમગ્ર ટીમ વતી અભિનંદન પાઠવવા માંગુ છું. મિત્રો, આજે બે વાત કરવાનું મન થાય છે. આજે હમણાં ટીપી સિંઘ સાહેબે પણ વાત કરી કે ડિટેલ્સ, ફોન્ટ સાઇઝ હોય કે પછી નાની નાની બાબતોમાં પણ જે ધ્યાન આપવાનું હોય છે કોઈપણ એક સારા પ્રાધ્યાપક માટે અને સારી જે વ્યક્તિ, અ ગુડ લીડર, અ ગુડ હ્યુમન બિઈંગ માટે આ બહુ જરૂરી છે. અને એ એક નાનું મારું અનુભવ આપના બધા સાથે શેર કરવા માગું છું. ગયા શુક્રવારે અમારી એક બેઠક થઈ આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે, અને એમાં ખાસ કરીને અત્યારે આપણી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનું નામ આપે બધાએ સાંભળ્યું હશે, એના માટે અમે એવું કર્યું હતું કે વી હેડ ગોન ટુ CN વિદ્યાલય અને બે ત્રણ એવી જે આર્ટ્સ, ફાઇન આર્ટ્સની જે કોલેજીસ છે અને ત્યાં એક કોમ્પિટિશન કર્યું હતું કે એના માટે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી માટેનું લોગો કઈ રીતે હોઈ શકે. અને વિદ્યાર્થીઓએ ઘણા બધાએ પાર્ટિસિપેટ કર્યા, આપણી પાસે લગભગ 200 જેટલી એન્ટ્રીઓઝ હતી અને ખૂબ સરસ બધાએ રજૂ કર્યા. અને એ લગભગ 4-5 મહિના પહેલાં આપણે માનનીય મુખ્યમંત્રી શ્રીના કાર્યાલયમાં મોકલ્યા હતા, કેમકે એમના પણ આઈડિયાઝ, જે પસંદગી, કેમકે આ લોગો છે એ પછી ખરેખર લોકોના માનસમાં રહેવાનું છે, એટલે હી ઓલ્સો ગિવ્સ અ લોટ ઓફ અટેન્શન, એટલે આપણને એમ થયું કે આપણે એમનું માર્ગદર્શન લઈએ. અને મિત્રો, આઈ વોઝ એબ્સોલ્યુટલી અસ્ટોનિશ્ડ દેટ એક ઓનરેબલ ચીફ મિનિસ્ટર કક્ષાની વ્યક્તિ હુ ઇઝ બિઝી વિથ સો મેની થિંગ્સ, સો મેની પ્રીઓક્યુપેશન્સ, ઘણા બધા મીટિંગ્સ હોય, ફાઇલ્સ હોય, ડાયરેક્શન્સ આપવાના હોય, લોટ ઓફ થિંગ્સ, બટ
આ જે કાગળ છે આઈ હેવ પ્રિઝર્વડ ઇટ. આજે મને એમ થયું કે અહીંયા આપણે વી કેન ઓલ્સો શો ઇટ થ્રુ ધ કેમેરા ટુ ધ હોલ ઓફ સ્ટેટ. કેન યુ સી ઇટ? આ એક લાલ કલરના સ્કેચપેનથી હી એકચ્યુઅલી ડ્રુ ધ હોલ કોન્સેપ્ટ. લોગો કઈ રીતના હોઈ શકે જે વિઝ્યુઅલાઇઝ જે કરવાની વાત છે. આ પહેલું ઓપ્શન આપ્યું કે વચ્ચે એક બાળક હોય, એના જે પગલાં છે નાના નાના સ્ટેપ્સ એક, અને એ પણ સ્પાઇરલિંગમાં, સર્કલમાં નહીં. એમનું કહેવું હતું સર્કલ એટલે પછી સ્ટેગ્નેશન આવે, વર્તુળ, પણ સ્પાઇરલ એટલે દરેક વખતે એનું રેડિયસ વધે. અને છેલ્લે હી સેડ, આ પણ એમને ડ્રો કર્યું કે ઇટ શુડ ગો ટુ વૈશ્વિક કક્ષાએ બાળક જાય. આ બાજુ એક ગ્લોબની પ્રતીતિ એમને ડોટેડ લાઇનમાં બતાવી છે. એટલે આ આટલી બધી, સિમિલરલી એક બીજો વિકલ્પ એમને કહ્યું, આ ઇનફેક્ટ એમને એવું કહ્યું કે જે રીતે મધર મેરી, ધીઝ વર હિઝ વર્ડ્સ, ના ખોળામાં એક બાળક બેઠું હોય, અથવા જીજાબાઈના લાપમાં ખોળામાં બેઠું હોય, એવું પણ એમને એક નાનું સ્કેચ બનાવ્યું અને કહ્યું કે આવું પણ એક લોગો કદાચ બની શકાય. એટલે આ ઘટના આપને એમ હશે કે વોટ ઇઝ ધ કનેક્શન વિથ ધીસ? આઈ થિંક ઇટ હેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ કનેક્શન, કેમ કે ઈચ વન ઓફ યુ વેન યુ કમ હિયર, તમે એક બીજી ભૂમિકા પણ લઈને, શિક્ષક તો છીએ જ આપણે, પણ યુ આર એકચ્યુઅલી ટ્રાઇંગ ટુ યુઝ ધીસ મીડિયમ, ઇલેક્ટ્રોનિક મીડિયમ. જે રીતે હમણાં સિંઘ સાહેબે કહ્યું, આપણે માત્ર શિક્ષક છે, મીડિયા સાથે મારે શું નિસ્બત છે એવી ભાવના ન રાખતા, ઇફ યુ હેવ ટુ ડ્રો, ઇફ યુ હેવ ટુ વિઝ્યુઅલાઇઝ, ઇફ યુ હેવ ટુ એક્સપ્લેન, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન હોય કે સ્કેચિસ હોય, આ બધી ડિટેલ્સ બારીકાઈથી ઇફ યુ કેન પે અટેન્શન એન્ડ ગીવ વોટ એવર નોલેજ યુ હેવ ટુ એવરી સ્ટુડન્ટ, હું માનું છું કે બહુ જ ક્લેરિટી સાથે વિદ્યાર્થીઓ આને ગ્રહણ કરી શકે. અને મિત્રો, આજે પણ શરૂઆતમાં થોડાક સમય આપણે એક અનૌપચારિક રીતે જ્યારે વાત કરતા હતા, વી ડિસ્કસ્ડ કે આપણા ત્યાં એક હજી ઉત્કૃષ્ટતા કોઈ વખતે એક પૂર્ણ વિરામ હોતું નથી, એક યાત્રા છે. અને હજી આપણે કોઈ માનવાના કારણ નથી કે આપણે કંઈ બહુ ઘણું બધું કરી દીધું છે, હજી કદાચ શરૂઆત છે. વી હેવ ટુ બી હેવિંગ દેટ સ્પિરિટ. પણ એ વાત સાચી છે કે અહીંથી જે કાર્યક્રમો જે પીરસવામાં આવે છે કે આપવામાં આવે છે, એમાં થોડી ઘણી સ્ટેબિલિટી આપણા પક્ષે આપણે મેળવી શક્યા છીએ. પણ આને સપ્લાય સાઇડ કહેવાય. પણ દરેક કોલેજમાં, દરેક જિલ્લામાં ખરેખર આ વસ્તુ, જેટલી બધી મહેનત લઈને આપ બધા, આ બધી નાની નાની બાબતો જોઈને, ફોન્ટ સાઇઝથી માંડીને ફિલ્મ, એક વખત ઉદયનભાઈ મને યાદ છે કે કંઈક ફર્મેન્ટેશનનું ફિલ્મ બનાવવું હતું એમને, એટલે એલેમ્બિકમાં વાત કરી મેડમ, એમાં તેજલબેન સાથે પણ વી રિક્વેસ્ટેડ એન્ડ એ લોકોએ શૂટિંગની પરમિશન પણ આપી. એટલે આવી બધી, જેમ સંગીતાબેને પણ તમે રોલ પ્લેસથી કામ કર્યા હતા, એ આ રીતે અ લોટ ઓફ યુ આર ટ્રાઇંગ હાર્ડ કે કંઈક નવું નવું આમાં કંઈક કરીને બતાવીએ. એટલે અહીંથી કોશિશ કરી રહ્યા છે ભરપૂર, પણ ખરેખર એને પેલી બાજુ અબ્ઝોર્બ કરવામાં આવે છે, લોકો ખરેખર, વિદ્યાર્થીઓ જોવે છે નિયમિત રીતે. અને આ વર્ષે આઈ થિંક એન્ટાયર ફોકસ, આપણું જે આખું કેન્દ્ર સ્થાન જે હોવું જોઈએ, ઇટ શુડ બી ઓન એન્શ્યોરિંગ કે દરેક કોલેજમાં, જેમ હમણાં પટેલભાઈ પણ વાત કરી કે ઓડિયો વિઝ્યુઅલ રૂમમાં ચાલુ જ હોય, સ્ક્રીન પર એક પછી એક સવારથી આ લેક્ચર્સ શરૂ રહે, વિદ્યાર્થીઓ વારાફરતી આવે અને જાય. અને એમાં ખાસ કરીને એક બીજું પણ એક મારા મનમાં અત્યારે એક નાનું વિચાર આવે છે કે ધ પ્રોફેશન ઓફ ટીચિંગ, ઉચ્ચ શિક્ષણમાં એવું છે મિત્રો કે લોકો કાં તો એમ એ કરે, એમએસસી કરે, પીએચડી કરે, નેટ સ્લેટ કરે, યુ કમ ટુ ટીચ. પણ ખરેખર જે પેડેગોજી છે કે એન્ડ્રોગોજી છે, આ ઉંમર માટે આપણે પેડેગોજી શબ્દ નથી વાપરતા, એન્ડ્રોગોજી, કેમ કે દેર ઓર એડોલેસન્ટ્સ, યંગ પીપલ. હવે એમના માટે જે જે ટેકનિક્સ હોય એઝ અ ટીચર, ટીચિંગ માટેની ટેકનિક્સ, એના ઉપર પણ થોડુંક ઇફ યુ કેન ઓલ ગીવ સમ થોટ્સ એઝ અ ટીચર, તમને સૌથી સંતોષકારક અનુભવ તમારા કયા કયા હતા, એનું પણ આપણે ફિલર તરીકે જો રેકોર્ડિંગ અહીંયા કરી શકાય, સમ ઓફ ધોઝ વુડ બી વેરી વેલ્યુબલ. કેમ કે આપણી જ પરિસ્થિતિમાં બીજા ઘણા બધા શિક્ષકો છે, કદાચ જે પોતાના પ્રશ્નો સાથે ઝઝૂમતા હોય કે હું કોશિશ કરું છું પણ મારા ક્લાસને આ વસ્તુ સમજમાં નથી આવતું, હું કેમ થઈને એમને એક્સપ્લેન કરું, આ કોન્સેપ્ટને સહેલાઈથી કેમ રજૂ કરું, વગેરે વગેરે. એટલે આ એક આપલે માટેનું સર્વશ્રેષ્ઠ માધ્યમ પણ આપણા માટે બની શકે છે. અને છેલ્લે આઈ હેવ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ઓલ્સો ટુ શેર વિથ યુ. આજે મંગળવાર છે અને આપ જાણો છો કે સચિવાલયની અંદર
ટુડે વી હેવ અ લોટ ઓફ એમએલએઝ ડે તરીકે જણાય છે, અને માટે આપણા માન્ય મંત્રીશ્રી જાતે અહીંયા હાજર નથી રહી શક્યા. રમણભાઈ વોરા સાહેબ એ આવવાના હતા, એમને પણ હી હેડ ગિવન અસ અ કમિટમેન્ટ દેટ હી વુડ કમ, પણ આઈ થિંક બિકોઝ ઓફ અ લોટ ઓફ રશ ઇન હિઝ ઓફિસ હી ઇઝ નોટ બીન એબલ ટુ કમ. બટ વી આર વેરી વેરી થેન્કફુલ કે આપણા જે માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી છે, આપણા મિનિસ્ટર ઓફ સ્ટેટ છે મેડમ, આજે આવ્યા છે અને આટલા બધા, શી હેઝ ગિવન સો મચ ઓફ ટાઈમ, નિરાતે અવકાશથી શી હેઝ હર્ડ જે પણ ધંધુકિયાજીએ વાત કરી, અહીંયા જે જોશી સાહેબે વાત કરી, ઓલ ઈચ વન ઓફ આ સુહાસબેન હોય કે પછી દેટ યંગ ગર્લ ફ્રોમ આઈ થિંક વડિયા કોલેજ પ્રોબેબલી ઇન જામનગર, એમને જે જે હરિયા કોલેજમાંથી જે પણ પોઈન્ટ્સ હતા, શી હેઝ બીન હિયરિંગ ઇટ વિથ ગ્રેટ ઇન્ટરેસ્ટ. અને ઘણી વખતે અત્યારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશનના સંદર્ભમાં પણ, એટલા માટે કે મેડમને પોતે હેવિંગ બીન અ ટીચર ફ્રોમ ધી હોમ સાયન્સ ડિસિપ્લિન, શી ગિવ્સ અસ અ લોટ ઓફ ડિટેલ્ડ ઇનપુટ્સ. આપણે જ્યારે કરિક્યુલમ અત્યારે એની ચર્ચા કરતા હતા કે કયા કયા સ્કિલ્સ વિદ્યાર્થીઓ માટે હોય, વોટ કેન બી ઇન્કોર્પોરેટેડ ઇન્ક્લુડેડ ઇન ધ કરિક્યુલમ, શી ગિવ્સ અસ અ લોટ ઓફ ઇનપુટ્સ જે નોર્મલી ઘણી વખતે આપણે જોઈએ છીએ કે એઝ અ મિનિસ્ટર દે મે નોટ હેવ ટાઈમ or knowledge really to share all these details with us. So that is again something very very fortunate, and hamesha she has been very very supportive and encouraging of all these initiatives. I'm very happy ke aaje teo pan pratyaksh aavine ghanu badu apne samay aapya che. Without taking any further time, I would like to wish you all the very best. Aa vakte ahi thi je pirasvanu che pan khub sundar rite apne prayas kariye haji saru kai kapva mate, ane sathe sathe kam se kam આપ બધાના કોલેજમાં તો યુ હેવ ટુ એન્શ્યોર કે આ બાયસેગ અને ટીવી ચાલુ છે, એન્ડ યુ હેવ ટુ એન્શ્યોર કે વિદ્યાર્થીઓ આને આખો દિવસ 7 AM to 7 PM યુ હેવ ટુ એન્શ્યોર એટલીસ્ટ વારાફરતી વિદ્યાર્થીઓ જોઈએ. તમારો સવાલ હશે કે આફ્ટરનૂન કોલેજ હોય તો બપોરે ક્યાંથી જોશે, પણ એટલીસ્ટ જે વિદ્યાર્થીઓ વારાફરતી આફ્ટરનૂન કોલેજ હોય મોર્નિંગ કોલેજ હોય જુએ, પછી આપણે જે રેકોર્ડેડ સીડીઝ ડીવીડીઝ આપવાના છે એને પણ યુ કેન ડિસેમિનેટ ઇટ ટુ ધી હાઇએસ્ટ એક્સટેન્ટ પોસિબલ. તો આજે આ મોટી સંખ્યામાં આવ્યા તમારા બધાના સૂચનોને પણ નોંધવામાં આવ્યા છે, અને જેટલું બને એ બધાને અમલ કરવા પણ અમે કોશિશ કરશું. થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ અભિનંદન પણ લાસ્ટ યર પણ સમગ્ર ટીમે જે સુંદર રીતે કામ કરી છે એ બદલ. થેન્ક યુ, નમસ્તે.